इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। नेत्रम तालुका ना मोडियाना गांव ने अमरावती नदी ऊपर ना पुल 35 वर्षे पण बन्यो नथी। गमे त्यारे पुल तूटी जाय तेवी दहशत। प्राप्त माहिती मुजब नेत्रम तालुका ना मोडियाना गांव माथी अमरावती नदी पसार थती होवाथी मार्ग मकान विभागे 35 वर्ष करता पण पहेलाना समयमां पुल नुं निर्माण करवामां आव्युं छे, जेमां नदी ઉપર પુલનું નિર્માણ કર્યા બાદ જવાબદાર વહીવટી તંત્રએ કોઈ પણ પ્રકારની પ્રાથમિક સમારકામની કામગીરી પણ નહીં કરતા દિન પ્રતિદિન પુલની હાલત જર્જરિત બની ગઈ છે। પુલના નીચેના ભાગથી સિમેન્ટ કોન્ક્રીટના પોપડા નીકળી પડતા સળિયા દેખાવા માંડતા ગમે ત્યારે તૂટી પડવાની દહેશત જણાતા વાહન ચાલકો, રાહદારીઓ અને ગ્રામજનો જીવના જોખમે પુલ ઉપરથી પસાર થવાની મજબૂર બન્યા છે। પરંતુ કમનસીબે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર લોકોને કંઈ જ પડી નથી અને મોટી હોનારતની રાહ જોઈને બેઠા હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં મુખ્યત્વે ચોમાસાની સીઝનની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને વરસાદી પાણીના પ્રવાહથી તૂટી પડવાની શક્યતાઓથી 3000થી વધુ રહીશો સંપર્ક વિહોણા થઈ શકે છે, જેથી મોરિયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ, રોજીરોટી કમાવવા માટે અન્ય વિસ્તારોમાં જતા યુવાનો અને ખેત મજૂર સહિત ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી શકે છે, તેમજ ગામમાં કોઈ વ્યક્તિનું અકાળે નિધન થાય તો સ્મશાન ઘાટે અંતિમ ક્રિયા કરવા મૃતદેહને લઈ જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જ્યારે ઘર વપરાશ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી સહિત અન્ય ગામમાં જવા માટે ગામના રહીશોને 4 કિલોમીટરનો લાંબો ચક્રાવો કરવો પડે છે, જે રસ્તો પણ વર્ષોથી નહીં બનતા ગ્રામજનો પગદંડીથી જવું પડી શકે છે। જ્યારે મોરિયાણા ગામથી કુરી ગામ સુધીનો રસ્તો પણ વર્ષોથી નહીં બનતા ગ્રામજનોની હાલત બદતર બની જવા પામી છે। તેવા સંજોગોમાં રાજ્ય સરકારના જમાઈ એટલે કે માર્ગો અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે મોરિયાણા ગામની અમરાવતી નદી ઉપરના પુલનું તાત્કાલિક ધોરણે નિર્માણ કાર્ય અથવા તો સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે, નહીતર પુલનું ધોવાણ થતા મોરિયાણા ગામના રહીશો ફરી સંપર્ક વિહોણા બનશે તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેવું ગ્રામજનોએ ચર્ચાનો દોર શરૂ કર્યો છે।